નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરાતી ચેનલ. તો આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, એટલે કે આમાં કંડક્ટરની હ્યુજ વેકેન્સી આવી છે. તો આમાં કઈ રીતે ફોર્મ ભરવા, ક્યારે ફોર્મ ભરાશે, સિલેબસ શું છે, એ ટુ ઝેડ બધી જ માહિતી આપવામાં આવશે. સો આપણો આખો વિડીયો જોજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, અને જો તમને આ પસંદ આવે તો લાઈક પણ કરજો એન્ડ શેર પણ કરજો તમારા મિત્રોને, તાકી તેને ખબર પડે કે કંડક્ટરની વેકેન્સી, હ્યુજ વેકેન્સી આવી છે. સો એ ફોર્મ ભરે અને એના પરિવારને સહાય કરે, કેમ કે આમાં જે સેલેરી છે 16,000 છે, 5 વર્ષ માટે ફિક્સ. એટલે 16,000 એ નાની રકમ ના કહેવાય, ઇટ ઇઝ હ્યુજ અમાઉન્ટ. સો આમાં કુલ જગ્યા જોઈએ તો 2389 છે. જી હા મિત્રો, 2389. ઓનલાઈન અરજી કરવાની તારીખ 1/11/2019, એટલે કે 27 તારીખે દિવાળી છે. અને આજે હું 25 તારીખના દિવસે હું વિડીયો બનાવી રહ્યો છું, 25/10. તો 5-6 દિવસમાં આ ફોર્મ ભરાવાના ચાલુ થઈ જશે. અને આ ફોર્મ ભરવા માટે 1 મહિનો આપેલો છે, એટલે કે 30/11 સુધી ફોર્મ ભરાશે. જે આ મિત્રો અને વેબસાઇટ આપેલી છે ઓજસ પર ભરાશે. એટલે મારા ખ્યાલથી જે ઓબીસી, એસસી, એસટી અને ઈડબલ્યુએસના મિત્રો છે તો એને મારા ખ્યાલથી ફી નહીં હોય, બાકીના બધાને 100 રૂપિયા ફી હશે. એન્ડ જો એમાં કંઈ ભૂલ પડતી હોય, તમારાથી ના ભરાતું હોય તો કોમેન્ટ કરો, હું આન્સર આપીશ. હવે આમાં વેકેન્સી જોઈએ તો કઈ રીતના છે, તો આમાં કુલ જગ્યા છે 1360 ફાળવણી, એમ કરી ટોટલ કુલ 2389 જગ્યા છે. એમાં બિન અનામત માટે જોઈએ તો સામાન્ય માટે 781, 318 મહિલા માટે છે. આર્થિક રીતે નબળા વર્ગ, એટલે કે 10% આપવામાં આવ્યું છે, એ પ્રમાણે 149 અને 79 મહિલા માટે છે. એ રીતના ઓબીસી માટે જોઈએ તો 426 જે સામાન્ય, એટલે કે પુરુષ માટે બધા માટે છે, અને મહિલા માટે 209, અને અનુસૂચિત જાતિ માટે જોઈએ તો 110/54. એ રીતના અનુસૂચિત જનજાતિ 237/116. તો આ એક હ્યુજ આંકડો બને છે. સો હવે આપણે જોઈએ કે આનું સિલેક્શન કઈ રીતે છે, એક્ઝામ કઈ રીતે છે, એ ટુ ઝેડ આપણે માહિતી મળીએ. તો આમાં જોઈએ તો કઈ રીતે પ્રેફરન્સ આપવામાં આવશે. જે આ મિત્રો આમાં જે વયમર્યાદા છે 18-35 વર્ષના મિત્રો ભરી શકશે, અને મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન 10 છે, અને જો એમાં તમને 2 લાયસન્સ હોવા જોઈએ, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા 2 જ હોવો જોઈએ, અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટી, AED ફર્સ્ટ AED સર્ટી. હવે આ બધું શું છે એ જો તમને ખબર ન હોય તો કોમેન્ટ કરો. અને આમાં જોઈએ તો ઊંચાઈ 160ની જે ઉપર છે એ જ મિત્રો ભરજો, અને જનજાતિ માટે 155 અને મહિલા ઉમેદવાર માટે 152 રાખી છે. તો આમાં જે અગ્રેસર છે તો પ્રેફરન્સ આપવામાં આવશે, ભલે 10માવાળાને અને 12માવાળાને ઓછા ટકા હોય તો પણ 12માવાળો સિલેક્ટ થઈ શકે છે, ગ્રેજ્યુએશનવાળો સિલેક્ટ થઈ શકે છે. જે આ મિત્રો એ રીતના પ્રેફરન્સ આપવામાં આવશે, ધોરણ 12 પાસ અને યુનિવર્સિટીમાંથી સ્નાતક કર્યું હોય તે પ્રમાણે. તો હવે આ કઈ રીતે આનું મેરિટ પડશે અને કઈ રીતે એક્ઝામ હશે એ જોઈએ. તો શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ હશે 70 ગુણ હશે. કઈ રીતે હશે તો કે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તમારી પાસે 10 પાસ તો હોવું જ જોઈએ, એટલે એના 40 ગુણ મળશે, અને ધોરણ 12 પાસ મેળવેલ ટકા પ્રમાણે તમને 20 ગુણ આપશે, અને સ્નાતક માટે 10 ગુણ. એ રીતના જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે તો 30 ગુણ એના પ્લસ થશે. એ પછી જે પ્રમાણે તમારું પર્સન્ટેજ હોય છે એ પ્રમાણે મેરિટ બનાવશે ગવર્મેન્ટ. તો OMR પદ્ધતિ દ્વારા પરીક્ષા લેવામાં આવશે, એના માત્ર 30 ગુણ જ ગણાશે, 100માંથી કન્વર્ટ કરશે મેબી 30 ગુણ. એ રીતના 100માંથી મેરિટ, ફાઇનલ મેરિટ બહાર પડશે. જે આ મિત્રો હવે આપણે જોઈએ તો આમાં જે 30 ગુણનું છે એક્ઝામ લેવાની છે OMR એક્ઝામ, તો એમાં શું પૂછાશે બેઝિક, તો એમાં GK હોય છે, સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો 30 ગુણના હશે, ગુજરાતી વ્યાકરણ 10 ગુણ, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણ. હવે આ ધોરણ 10માં જે આપણે ભણ્યા છીએ એ જ લેવલનું હશે, ઇઝી હશે, નો ડિફિકલ્ટ. ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ 10 ગુણ હશે. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણના હશે. મોટર વ્હીકલ એક્ટની પ્રાથમિક જાણકારીના પ્રશ્નો 10 ગુણ હશે, અને પ્રાથમિક સારવાર અંગેના પ્રશ્નો, કંડક્ટરની ફરજો, કોમ્પ્યુટરનો ઉપયોગ, પાયાની જાણકારી પ્રશ્નો 20 ગુણના હશે. એ રીતના કુલ 100 ગુણમાંથી તમને મેરિટ આપવામાં આવશે, એ મેરિટ પ્રમાણે તમને ફાઇનલ જે આના માટે બોલાવવામાં આવશે.
કે શૈક્ષણિક લાયકાત જોશે અને એ શૈક્ષણિક લાયકાતના મેરિટ પ્રમાણે તમને ફાઇનલ સિલેક્શન થશે. એ તમારી પાસે જે લાયસન્સ માગ્યા છે એ હોવા જોઈએ, એ પ્રમાણે તમારું સિલેક્શન થશે. તો આમાં 16,000 જેટલો પગાર છે. હવે આમાં વયમર્યાદા આ લિમિટ આપી છે, તો તમે આ પહોંચ કરીને જોઈ શકો છો. એન્ડ જો તમને કોઈ પણ ક્વેરી હોય તો કોમેન્ટ કરો. તમને કંઈ પણ આમાં પ્રોબ્લેમ હોય, આમાં મિનિમમ છે 10 પાસ, એટલે એક્ઝામ દઈ દેજો. જે મિત્રોએ 10th પાસ કર્યું છે, ઇવન ગ્રેજ્યુએશન કર્યું, એ પણ મિત્રો આપજો. કેમ કે 16,000 સારી એવી સેલરી છે. તમારે જો ગવર્મેન્ટ ફોકસ હોય, ઇટ ઇઝ ફોર યુ મિત્રો. આ તમારા માટે જોબ છે. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.